કે જ્યાં અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે મહિલાઓનો મોંઘવારીના વિરોધ કાર્યક્રમ પૂર્વે જ પ્રદેશ સમિતિના પટાંગણમાં પ્રવેશી પોલીસ દ્વારા ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે ત્યારે ભાજપની તાનાશાહી સરકાર પોલીસને આગળ કરી કોંગ્રેસના કાર્યક્રમોને નિષ્ફળ કરવાના પ્રયાસ કરે છે, પરંતુ અમે લડી લઈશું અને જીતીશું પણ। असाधे વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સચિન પાટીલ જોડાઈ ચૂક્યા છે। સચિન પાટીલ, શું છે સમગ્ર માહિતી? કોમલ, જે પ્રકારે આજે કોંગ્રેસ મહિલા કોંગ્રેસ દ્વારા જે વિરોધનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો કે જે મોંઘવારી છે અને મોંઘવારીને લઈને જે લોકો અને મહિલાઓ પરેશાન છે, ત્યારે આ મુદ્દાને લઈને તેઓ આજે પૂતું બાળવાના હતા મોંઘવારીનું, અને એ બાબતને લઈને જ જ્યારે પૂતું લઈને આવ્યા ત્યારે પણ પોલીસ કર્મીઓ દ્વારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જે છે કાર્યાલય પ્રિમાઇસિસમાં તેઓ આવ્યા હતા, અને આવ્યા બાદ તેઓ કાર્યાલયની પ્રિમાઇસિસમાં રૂમ ચેક કરી રહ્યા હતા એવો કાર્યાલય મંત્રી સાથે એમની વાતચીત પણ થઈ હતી અને એમની બોલાચાલી પણ થઈ હતી કે કયા આધારે તેઓ ઘૂસ્યા છે અને પૂછ્યા વગર કેમ તેઓ આ રીતે રૂમ ચેક કરી રહ્યા છે એ બાબતને લઈને એમની બોલાચાલી પણ થઈ હતી। અને ત્યારબાદ જ્યારે કોંગ્રેસ મહિલા કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ કરવા માટે તેઓ નીકળ્યા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર, તરત જ પોલીસ જે છે એ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની પ્રિમાઇસિસમાં અંદર જે સ્ટીડિયો છે એ દાદરા છે દાદરા ચડીને ઉપર ગયા, અને ત્યારબાદ જે પુતળું છે પુતળું ખેંચીને તેઓ ત્યાંથી લઈ ગયા, અને ત્યારબાદ જગદીશ ઠાકોર અને પ્રભારી જે છે એ ડોક્ટર રઘુ શર્મા એ પણ નીચે આવ્યા હતા, અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રવક્તાઓ પણ એમની સાથે હતા, અને તેમણે આ બાબતને લઈને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે કે કયા આધારે તેઓ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસ્યા હતા અને કયા આધારે તેઓ રૂમ ચેક કરી રહ્યા હતા। એટલે આ બાબતને લઈને અધિકારીઓ સાથે એમણે ચર્ચા પણ કરી છે, અને સાથે જ સાથે તેમણે અધિકારીઓને બે શબ્દો પણ સંભળાવ્યા છે કે આ પ્રકારે આપ પ્રિમાઇસિસમાં ઘૂસીને ચેકિંગ કરો એ કેટલે અંશે યોગ્ય કહેવાય, અને એ બાબતને લઈને જ કોંગ્રેસ જે છે એ આગળ પણ પોતાનું જે છે એ વલણ જે છે સખત આ મામલે કરી શકે છે। અને એ મામલે જ લગભગ 6 વાગે જે છે એ પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવવામાં આવી છે, અને આ મુદ્દાને લઈને જગદીશ ઠાકોર તેમજ પવન ખેરા જે પ્રવક્તા છે રાષ્ટ્રીય પ્રવક્તા એ અહીંયા આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના છે, અને પોલીસ દ્વારા જે પ્રકારે આ ચેકિંગ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ કાર્યાલયની અંદર ઘૂસીને જે રૂમો ચેક કર્યા છે એ બાબતને લઈને પોતાનું જે વલણ છે વલણ આગળ અને કયા પ્રકારના જે સ્ટેપ્સ છે હવે કોંગ્રેસ તરફથી લેવામાં આવશે એ બાબતને લઈને પોતાનું વલણ સ્પષ્ટ કરશે। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મોંઘવારીના વિરોધ કાર્યક્રમ પહેલા જ ધરપકડનો પ્રયાસ કર્યો। કોંગ્રેસ સતત મોંઘવારીને લઈને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, પરંતુ તે વિરોધ કરે તે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી છે અને કોંગ્રેસના કાર્યક્રમોને નિષ્ફળ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે।